विद्यार्थी मित्रों, ऑनलाइन वर्ग में आपनुं हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 9 विषय सामाजिक विज्ञान प्रकरण 3 नूतन विश्व तरफ प्रयाण पार्ट 1 एनी आपणे आजे माहिती मेळवीशुं। तो विद्यार्थी मित्रों, ज्यारे सामाजिक विज्ञानना आ पाठनुं तमे ज्यारे जोता हो त्यारे तमारे पाठ्यपुस्तक पण साथे राखवू, जेथी करीने तमने पण ख्याल आवे के आमां घणाय मुद्दाओ द्वारा आपणे चर्चा करी होय तो डिटेल माहिती तमने पाठ्यपुस्तकमांथी मळी रहे। तो विश्वना देशोनो इतिहास आपणे जोईए तो युद्धोथी भरेलो छे। विश्वए बे महाविनाशक युद्धो जोया छे, अनुभव कर्यो छे। एमा प्रथम विश्वयुद्ध 1914-1918 नो समयगाळो 4 वर्ष चाल्यो। बीजो विश्वयुद्ध 1939-1945 जे 6 वर्ष चाल्यो। आ बे विश्वयुद्ध नी वच्चे विश्वना केटलाक प्रवाहोमां जे चढ़ाव उतार जोवा मळे छे एना विशे आपणे माहिती मेळवीशुं। प्रकरण 2 मां तमे प्रथम विश्वयुद्धनी माहिती मेळवी चूक्या छो। હવે આપણે બે વિશ્વયુદ્ધ વચ્ચે વિશ્વમાં કેટલીક ઘટનાઓ જે બની એના વિશે આપણે માહિતી મેળવીશું। તો બે વિશ્વયુદ્ધ વચ્ચેના વૈશ્વિક પ્રવાહો જે બદલાયા એમાં આપણે જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવસ્થા થઈ, તેને સુધારવામાં કેટલીક તત્કાલીન સરકારો નિષ્ફળ ગઈ, જેને પરિણામે લોકશાહીમાંથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો, કેટલાક રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહીનો ઉદય થયો, જેને પરિણામે બીજા વિશ્વયુદ્ધ જેવી ઘટનાઓનું નિર્માણ થયું। અને આ ઘટનાક્રમમાં આપણે જોઈએ તો પહેલું છે ઇટાલીમાં ફાસીવાદ, બીજું જર્મનીમાં નાઝીવાદ, ત્રીજો જાપાનમાં લશ્કરવાદ અને ચોથો વૈશ્વિક મહામંદી। તો જે સરમુખત્યારશાહી શબ્દ જે આવ્યો, તો સરમુખત્યારશાહી એટલે શું? તો જે શાસનમાં સરમુખત્યારની ઈચ્છા એ જ કાયદો બને એવી શાસન પદ્ધતિને સરમુખત્યારશાહી કહેવાય, જેમાં એક જ વ્યક્તિનું શાસન હોઈ શકે છે। તો આ ચાર ઘટનાઓ બની, એમાં આપણે પહેલી ઘટના વિશે જોઈએ, ઇટાલીમાં ફાસીવાદ। તો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી જે છે એ મિત્ર રાષ્ટ્રોને પક્ષે રહીને લડ્યું હતું। એમાં ઇટાલીને 12 અબજ ડોલરનો જંગી ખર્ચ થયો હતો અને 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ હતી। છતાં પણ જ્યારે મિત્ર રાષ્ટ્રો પ્રથમ વિશ્વયુદ્ધમાં વિજેતા બન્યા, એ મિત્ર રાષ્ટ્રોએ મનગમતા પ્રદેશો ઇટાલી પાસેથી લઈ લીધા, એટલે ઇટાલીની ઉપેક્ષા કરી, એટલે ઇટાલી રોષે ભરાયું, ઇટાલીનો રાષ્ટ્રીય સ્વમાન ભંગ થયો, તે માટે ઇટાલીની સરકાર જવાબદાર છે એમ માનીને ઇટાલીની પ્રજાએ અપમાનનો બદલો લેવા માંગતી હતી। અને આવા ઇટાલીના કપરા સંજોગોમાં એને ઉગારવા માટે એનો એક સરમુખત્યાર થઈ ગયો બેનિટો મુસોલિની, અને બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની રચના કરી। હવે ફાસિસ્ટ પક્ષની રચના કરી આમ જોઈએ તો ઉગ્ર રાષ્ટ્રવાદી એની વિચારસરણી હતી। ફાસીવાદનું મુખ્ય ધ્યેય હતું રાષ્ટ્રીય હિતોની ગમે તે ભોગે રક્ષા કરી સર્વોચ્ચ પ્રગતિ સાધવી, સરમુખત્યાની ઈચ્છા એ જ કાયદો એવી એની માન્યતા, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને સામ્યવાદના વિરોધી, પોતાના દેશની પ્રજાને કોઈ મૂળભૂત અધિકારો આપવા માંગતા નહોતા, ફાસીવાદનું પ્રતીક હતું લાકડાની ભારી અને કુહાડી, જે બાજુમાં ચિત્ર આપેલું છે। ફાસીવાદના સૈનિકો કારા રંગનો પોશાક પહેરતા,
મુસોલિનીનો મંત્ર હતો એને કે મુદ્રાલેખ હતો એક પક્ષ અને એક નેતા મુસોલિની જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યાર પછી એને ભૂમધ્ય સમુદ્રનો રોડેઝ ડોડિકાની સ્થાપવા તુર્કી પાસેથી પડાવી લીધા રોમ બર્લિન ધરીમાં જોડાયું રાષ્ટ્રસંઘમાંથી છૂટું પડી ગયું આમ ઇટાલી બીજા વિશ્વયુદ્ધનો બે જર્મનીમાં નાઝીવાદ પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ એટલે તે આર્થિક રીતે પડી ભાંગ્યું પેરિસની શાંતિ પરિષદ જ્યારે ભરાય એમાં જ્યારે વર્સેલ્સની સંધિ કરવામાં આવી અને આ સંધિ ઉપર જર્મનીને સહી કરવાની ફરજ પાડવામાં આવી આ સંધિ જર્મન માટે અન્યાયી હતી એટલે જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી અને આવા સમયગાળા દરમિયાન એડોલ્ફ હિટલરે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં ઈસવીસન 1919માં જોડાયો પછીથી આ પક્ષ નાઝી પક્ષ તરીકે જાણીતો બન્યો હવે નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો હવે રાષ્ટ્રવાદ એટલે શું તો રાષ્ટ્રવાદ એટલે કે સામાન્ય રીતે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકતા ગૌરવ અને વફાદારીની ભાવના રહેલી હોય છે એક જ પ્રદેશમાં વસવાટ એક જ ભાષા એક ધર્મ એક જ પ્રકારની સંસ્કૃતિ અને ઐતિહાસિક પરંપરાઓથી જ એકતાની ભાવના જન્મે છે તે રાષ્ટ્રવાદની ભાવના કહેવાય તો જર્મનીમાં રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું જ્યારે અવસાન થયું ત્યારે હિટલરે સત્તાના સૂત્રો પોતાના હાથમાં લઈ લીધા અને જર્મનીમાં સરમુખત્યારશાહી સ્થાપી ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી અને જર્મન પ્રજા હિટલરને ફ્યુહરર એટલે તારણહાર માનતી હતી નાઝીવાદના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા ખભા ઉપર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક જેવું પ્રતીક લગાવતા હતા તેનો મુખ્ય ધ્યેય જર્મનીની એક મહત્વની સત્તા તરીકેના ઉદયનું હતું પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ જીપ્સીઓ અને માનસિક રીતે અસ્થિર વ્યક્તિઓનો નાશ કરવાનું હતું જેને પરિણામે બીજા વિશ્વના અંત સુધીમાં અસંખ્ય યુરોપીયો એવા યહૂદીઓએ જીવ ખોયા જેને હોલોકાસ્ટ યાને કે નરસંહાર કહેવામાં આવે છે જેમાં હિટલરનો વિસ્તારવાદ પડોશી દેશો સાથેના લશ્કરી પગલા અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ એ પણ એક મહત્વનું કારણ કહી શકાય ત્રણ જાપાનમાં લશ્કરવાદ તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વર્સેલ્સની સંધિમાં જાપાનને પોતાના ધારણા મુજબના ચીનના પ્રદેશનો લાભ મળ્યો નહીં જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા આનાથી જાપાનને અસંતોષ થયો 1921-22ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી તેને સખાલિન અને સાયબિરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા તેથી જાપાનનો યુવાન વર્ગ નારાજ થયો આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ તેમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળી જાપાન
ना लश्करी राष्ट्रवादे विस्तारवादी नीति व्यापक बनावी। जापान ने राष्ट्रसंघ की समिति में कायमी सभ्य पद न मळ्यु। जापान की साम्राज्यवादी प्रवृत्तियों ने पश्चिम ना देशों रोकी शक्या नहीं। जापाने मंचूरिया कब्जे करी त्यां ईस्वी सन 1932 मां पोतानी मंचूको सरकार स्थापी। ए उपरांत जापाने कोरिया, मंगोलिया, साटोंग अने चीनना केटलाक प्रदेशों कब्जे कर्या। जर्मनी तेमज इटाली साथे संबंध सुधारी पोतानो साम्राज्यवादनो दौर छूटो मूक्यो। सम्राट मेजी पछी 1936 मां शहेनशाह हिरोहितो गादी पर आव्यो। एणे पण जापानी आ प्रवृत्ति ने उत्तेजन आप्यु अने ईस्वी सन 1933 मां जापाने राष्ट्रसंघनो त्याग कर्यो अने विश्व ने बीजा विश्व तरफ दौरी गयु। लश्करवाद एटले शुं? तो स्वरक्षण बाना हेठळ लश्कर अने शस्त्र सामग्री में वधारो थता जे परिस्थिति में बदलाव थयो ए परिस्थिति उत्तेजन मळ्यु तेने लश्करवाद कहेवाय छे। आम उग्र राष्ट्रवाद अने साम्राज्यवाद द्वारा लश्करवाद ने जन्म अपाय छे तेम कही शकाय। चार वैश्विक महामंदी 1929 थी 32 नो समयगाळो। प्रथम विश्वयुद्ध ने अंते यूरोपना मोटा भागना राष्ट्रना वडाओं ने एवी धारणा हती के युद्धेतरनी समस्याओनो अंत आवी जशे, परंतु आ धारणा खोटी पड़ी। एमा एकाएक अमेरिकाना वॉल स्ट्रीट शेर बजार में पण मोटा प्रमाण में शेर वेचावा आवता शेरनी किंमत अत्यंत भयजनक रीते घटवा माड़ी। तेथी विवेचको तेने वॉल स्ट्रीट संकट ना नामे ओळखावी हती। आ घटना 24 ऑक्टोबर 1929 ना रोज बनी। आ संकटे विश्वभरनी आर्थिक स्थिति ने डामाडोर करी मूकी हती, जेमांथी वैश्विक महामंदीनो सर्जन थयुं। केटलाक राष्ट्रो आ महामंदीना प्रभाव नीचे आवी गया हता। ग्रेट ब्रिटन जेवी महासत्ताने पण पोताना चलण पाउंडना सामे अनामत रूपे रखाता सुवर्णना जत्थानी नीति आने छोड़वी पड़ी। तेनो प्रभाव विश्वना अन्य राष्ट्रों अने आंतरराष्ट्रीय व्यापार उद्योग पड़ो। अमेरिका जेवा समृद्ध राष्ट्रोए आर्थिक स्थिति की अवगणना करीने पण कड़क नियंत्रणों लादवा पड़ा। विश्व व्यापार घटीने अर्धो थई जवा पाम्यो। आम बीजा विश्वयुद्धनी रूपरेखानो सर्जन थयुं एम कही शकाय। हवे आपणे बीजा विश्वयुद्ध जे 1939 थी 1945 ए माटेना जवाबदार परिबळो विशे आपणे माहिती मेळवीशुं। એમાં આમ જોઈએ તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે વર્સેલની સંધિ થઈ એ વર્સેલની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધ માટેના બીજ વવાઈ ચૂક્યા હતા। પેરિસમાં જે શાંતિ પ્રક્રિયા થઈ એમાં અનેક રાષ્ટ્રો અસંતુષ્ટ બન્યા હતા અને ત્યારબાદ કેટલીક ઘટનાઓ જે બની જે બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ। तो बीजा विश्वयुद्ध तरफ दोरी जनारा परिबळों एमां पहेलुं छे उग्र राष्ट्रवाद, बीजुं छे जूथबंदीओ, त्रीजुं छे लश्करवाद, चौथुं राष्ट्रसंघनी निष्फळता, पांचमो वर्सेल्सनी संधि, छ हिटलरनी साम्राज्यवादी महत्वाकांक्षा अने सात जर्मनीनो पोलेंड उपरनो आक्रमण जे तात्कालिक कारण बीजा विश्वयुद्धनुं कही शकाय। तो आपणे पहेला आवे उग्र राष्ट्रवाद विषे जोईए। तो उग्र राष्ट्रवाद कोने कहीशुं? ज्यारे राष्ट्रवादनी भावना संकुचित मनोवृत्ति अने तीव्र लालसा वृत्ति जेवी भावना मात्र पोतानुं ज राष्ट्र उत्तम एवी प्रबळ उग्र भावना जन्मे त्यारे तेने उग्र राष्ट्रवाद कहेवाय। टूंकमां राष्ट्र भावना जारे उग्र ने संकुचित स्वरूप धारण करे त्यारे तेने उग्र राष्ट्रवाद कही शकाय।
तो प्रथम विश्वयुद्ध पछी जर्मन जापान अने इटाली में उग्र राष्ट्रवाद नो विकास थयो। वसेलनी संधि जर्मनी प्रजा क्यारे भूली शकी नहोती। परिणामे जर्मनी में नाजीवादनी विचारसरणी ने लीधे अहीं ज्यां ज्यां जर्मन प्रजा वस्ती होय ते प्रदेश जर्मनी ने मळवो जोईए एम कही ऑस्ट्रिया अने जेकोस्लाविया ना केटलाक प्रदेशो हिटलरे हड़प करी लीधा। वर्सेलनी संधि में इटाली नी पण अवगणना थई हती, ए प्रजा पण भूली शकी नहोती। એટલે ઇટાલીના મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષના નેતૃત્વ નીચે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદી નીતિ અપનાવી। તો બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદની દોડમાં ઝંપલાવ્યું, આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની। બીજું કારણ છે જૂથબંધીઓ। પ્રથમ વિશ્વયુદ્ધ બાદ फ्रांस ने हमेशा जर्मनी नो भय रहेतो हतो, एटले फ्रांसे बेल्जियम पोलेंड अने रुमानिया तेमज जेकोस्लोवाकिया साथे मैत्री करारो कर्या। इटालीए जेकोस्लोवाकिया युगोस्लाविया रुमानिया हंगेरी ग्रीस तुर्की ऑस्ट्रिया साथे करार कर्या। रशियाए जर्मनी तुर्की लिथुआनिया ने ईरान साथे करार कर्या। इटालीए जर्मनी अने जापानना सहयोग थी रोम बर्लिन टोकियो धरीनी रचना करी। इंग्लेंड अने फ्रांसे लोकशाही मूल्यवारु बीजू जूथ रच्यू। जर्मनीए रशिया साथे बिन आक्रमक संधि करी। आथी विश्वमां भयनुं साम्राज्य उभुं थयुं अने आ जूथबंदीए विश्वयुद्धने वेग आप्यो हतो। लश्करवाद प्रथम विश्वयुद्ध पछी શાંતિની જાળવણી કરવા માટે જે પ્રયત્નો કરવામાં આવ્યા એનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રોમાં શસ્ત્રીકરણની હરીફાઈની દોડ લાગી। યુરોપના દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું, એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા। રશિયા અને જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી। દરેક રાષ્ટ્રોએ હવાઈ દળ નૌકા દળ ભૂમિ દળમાં વધારો કર્યો। જાપાને પણ લશ્કરી તાકાતમાં વધારો કર્યો। આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં વધારો કરતા બીજા વિશ્વયુદ્ધના પડઘમ વાગવા લાગ્યા। રાષ્ટ્રસંઘની નિષ્ફળતા। પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરી। જો પ્રથમ વિશ્વયુદ્ધને અંતે જગતના સાણાને સમજો માણસોને લાગ્યું કે હવે એક શાંતિની સંસ્થાની જરૂર છે, તો આવા સંજોગોમાં પ્રથમ વિશ્વયુદ્ધના અંતે 1919માં રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી। પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી નહીં। એની પાસે પોતાના આદર્શોનું પાલન કરવા માટે પોતાનું લશ્કર નહોતું। સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે ત્યાંનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા નહોતા। એમાં ઇટાલી અને જાપાન જેવા રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા। શરૂઆતમાં રશિયા અને જર્મનીએ પણ સાથ છોડી દીધો। ત્યાર પછી ઇટાલી અને જાપાન પણ રાષ્ટ્રસંઘમાંથી છૂટા પડ્યા, કારણ કે ઇટાલીએ એબિસિનિયાની આઝાદી ઝૂંટવી લીધી, જાપાને મંચુરિયા ઉપર આક્રમણ કર્યું, જર્મનીએ જેકોસ્લોવાકિયાના કેટલાક પ્રદેશો હાથ કરી લીધા, છતાંય રાષ્ટ્રસંઘ તેને અટકાવી શક્યો નહીં। જુદા જુદા રાષ્ટ્રોની સત્તા લાલસા અથવા સત્તા ભક્તિ રાષ્ટ્રસંઘમાં બળવાન બની અને રાષ્ટ્રસંઘ આવી જૂથબંધીને અટકાવી શક્યો નહીં અને રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો, જેને પરિણામે બીજા વિશ્વયુદ્ધની
शुरुआत थई चुकी। पांचमो वर्सेल्सनी अन्यायी संधि। हवे आ संधि में जर्मनी ने जवाबदार गणवामां आव्यु प्रथम विश्वयुद्ध माटे, एटले जे मित्र राज्यों ने खर्च थयो युद्धदंड, ए युद्धदंड पेटे 6.5 अबज पाउंड नी मोटी रकम जर्मनी ए आ मित्र राज्यों ने आपवी पड़ी। त्यांना रूहर प्रांत जेवा प्रदेशों पड़ावी लेवामां आव्या। जर्मनी राइन नदी आंतरराष्ट्रीय जर्ग माटे खुल्ली मूकवामां आवी। આવી અપમાનજનક અને અન્યાય સંધિ જર્મની ઉપર ઠોકી બેસાડવામાં આવી હતી, એટલે જર્મનીનો સરમુખત્યાર એડવર્ડ ફિલ્ટરે આ સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દીધી। જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું, તો બીજી બાજુ જાપાનને પણ સંધિથી અસંતોષ હતો। આમ વર્સેલ્સની સંધિ કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થયો, માટે વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા, આવું એક કારણ પૂછાય છે અને એ કારણ બહુ મહત્વનું છે। છઠ્ઠું, એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા। તો હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો, તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માણસ ધરાવતો હતો, કોઈ પણ હિસાબે જર્મનીની એકતા સ્થિરતા અને સમૃદ્ધિને ચાહતો હતો। હિટલરના સામ્રાજ્યવાદનો સૌ પ્રથમ શિકાર જો બન્યું હોય તો ઓસ્ટ્રિયા બન્યું। હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં 12 માર્ચ 1938 પ્રવેશ કર્યો। મ્યુનિચ સંમેલન પછી બીજા દિવસે એણે જેકોસ્લોવેકિયા ઉપર કબજો જમાવ્યો, 1 ઓક્ટોબર 1938। ત્યાર પછી માર્ચ 1939 એણે લિથુઆનિયા પાસેથી મ્યામલ બંદર જીત્યું। માર્ચ 1939 આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેણે સર્જન કર્યું, એટલે હિટલરની સામ્રાજ્યવાદી નીતિ પણ બીજા વિશ્વયુદ્ધ માટેનું કારણ હતી, હિટલરની સામ્રાજ્યવાદી નીતિ। સાતમો, જર્મનીનું પોલેન્ડ ઉપર આક્રમણ, જે બીજા વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ કહેવામાં આવે છે। બધા જ પરિબળો જે છે ઉપરના, એને સમગ્ર વિશ્વને દારૂગોળાના મોટા ઢગ ઉપર લાવીને બેસાડી દીધું હતું। એક નાનકડી ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેવી હતી, અને આ ચિનગારી ચાંપવાનું કામ જર્મનીએ શાંત એવા પોલેન્ડ ઉપર કર્યું। એમાં 1 સપ્ટેમ્બર 1939 વહેલી પરવડે પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું અને બીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો। હવે પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું એટલે બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી, પરંતુ જર્મનીએ એની સૂચનાનું ઉલ્લંઘન કર્યું, એટલે બ્રિટન અને ફ્રાન્સે આ યુદ્ધમાં ઝંપલાવ્યો અને 1 સપ્ટેમ્બર 1939 ની અંદર બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ચૂકી હતી। હવે આપણે જોઈએ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા, યાની કે બીજા વિશ્વયુદ્ધની રૂપરેખા। તો બીજા વિશ્વયુદ્ધ શરૂ થતા ફરીથી વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું। એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાની વાળું મિત્ર રાષ્ટ્રોનું જૂથ, તો બીજી બાજુ જર્મની, ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ। આ ઉપરાંત યુદ્ધખોર માનસ ધરાવતા બીજા કેટલાક પરિબળો પણ તેમાં પ્રવેશ્યા હતા। એમાં જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ ઉપર આક્રમણ કર્યું, પરિણામે અમેરિકાએ તટસ્થ નીતિ છોડી વળતો હુમલો કર્યો, તે મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું, એટલે મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો। જ્યારે બીજા વિશ્વયુદ્ધનું ધમસાણ યુદ્ધ ચાલતું હતું તેમાં જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી એમ બે નગરો પર અણુબોમ્બ ફેંકતા જાપાનના 1,24,000થી વધુ નાગરિકોનો ભોગ લેવાયો અને આ મહાવિનાશક સર્જાયો। પરિણામે જાપાને 11 ઓગસ્ટ 1945 રોજ શરણાગતિ સ્વીકારી અને બીજા વિશ્વયુદ્ધનો અંત થયો।
तो 6 ऑगस्ट अने 8 ऑगस्ट आ बे समय जापान ना आ बे शहरों पर अमेरिकाए परमाणु बॉम्ब फेंक्यो हतो। આગળના મુદ્દામાં આપણે ચર્ચા કરી એ મુદ્દાને આધારિત આ એક ચિત્ર જુઓ। હિરોશિમા અને નાગાસાકી ઉપર અમેરિકાએ જે અણુ હુમલો કર્યો એનું આ ચિત્ર છે। તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 માં તમે આટલું શીખ્યા, એમ હું સ્વાધ્યાયની અંદર જે લેસન આવતું હોય એ તમારી નોટબુકમાં લખવાનું છે। બીજો પાઠ્યપુસ્તકની અંદર જે કેટલાક સમજ ન પડતા હોય એવા કેટલાક શબ્દો આપ્યા હોય એ શબ્દો તમારે અલગ તારવવા, એની પાઠ્યપુસ્તક અથવા તો અન્ય એવા સાહિત્યમાંથી તમે એનો જવાબ મેળવી શકશો। થેન્ક યુ।